આપ જોઈ રહ્યા છો satyade.com પાકો ગુજરાતી। અમદાવાદના સાઈબાગ ખાતે ગુજરાત રાજ્યના નાગરિક પુરવઠા હસ્તકના ગોડાઉનમાં શ્રમિકો માટે વેક્સિનેશન કેમ્પનું કરાયું આવ્યું છે। ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓ સહિત કોન્ટ્રાક્ટરના શ્રમિકો અન્ય ગોડાઉનમાં કામ કરતા કર્મચારીઓ સાથે શ્રમિકોને કોરોના વેક્સિનના ડોઝ આપવાનો કેમ્પ યોજાયો હતો। સિટી મેનેજરની ઓફિસના સંકુલમાં યોજાયેલ કેમ્પમાં 200થી વધુ શ્રમિકોને રસીથી સુરક્ષિત કરાયા હતા। તેમ મદદનીશ પુરવઠા નિયામક ડોક્ટર રવિન્દ્ર સોલંકીએ જણાવ્યું હતું કે 3-1 માસના ગાળા બાદ બીજી વાર વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોડાઉનથી અનાજના જથ્થાની હેરાફેર માટે વ્યાજબી ભાવની રેશન દુકાનો માટે શ્રમિકો કોન્ટ્રાક્ટથી કામ કરતા હોય છે, જેથી તેઓને પણ કોરોના સંક્રમણથી સાવચેત અને સજાગ રહેવું જરૂરી બને છે। અન્ન નિયંત્રકશ્રીની કચેરી અમદાવાદ શહેર। આજરોજ અહીંયા આપણે સિટી મેનેજરશ્રીની ઓફિસ ખાતે COVID-19 અંતર્ગત વેક્સિનેશનનો એક કેમ્પ રાખેલ છે। અગાઉ 3 મહિના પહેલાં પણ અમે અહીંયા એક કેમ્પ રાખેલ હતો, તો એ કેમ્પના ફોલોઅપ અન્વયે આજે સેકન્ડ ડોઝ જે એલિજિબલ બેનિફિશરીઝ છે, જેમ કે ગોડાઉન હસ્તકના જે શ્રમિકો છે અને અમારા ફેરફાઈ શોપ ઓનર જે છે, તેમના તોલાટ સાહેબ, ડેટા એન્ટ્રી ઓપરેટર, તો તેઓને પણ જો સેકન્ડ ડોઝ બાકી હોય અને પાત્રતા ધરાવતા હોય તો તે અંગે આજે આ કેમ્પનું આયોજન કરેલ છે। અને અત્યાર સુધીમાં લગભગ 100-150 જેવા અમારે અંદાજિત લોકોને વેક્સિનનો લાભ મળેલ છે। બ્યુરો રિપોર્ટ, સત્ય ડે ન્યૂઝ, અમદાવાદ। લેમોન્ટુ, આ લાલો કહેતો હતો કે તમે બંને જણા ક્રિકેટ ટુર્નામેન્ટમાંથી નામ પાછું ખેંચી લીધું છે। ભાઈ, આપણી સરકારે હવે આપણા 15-18 વર્ષના વય જૂથના લોકોને કોરોના સંક્રમણની સામે સુરક્ષિત રાખવા માટે 3 જાન્યુઆરીથી વેક્સિનેશન ઝુંબેશ શરૂ કરી છે। શું યાર, તું પણ કોરોના કરે છે, આ આપણે તો સ્પોર્ટ્સમેન, આપણને કંઈ ના થાય। માની લઈએ તારી ઇમ્યુનિટી સારી હોય, પરંતુ વિચાર કર, તું કોરોના લઈને ઘરે ગયો અને તારા મમ્મી પપ્પા કે દાદા દાદીને ચેપ લાગ્યો, તો એમનો જીવ તો જોખમ માને। વાત તો તારી સાચી છે, હમણાં જ પપ્પાને ફોન કરી દઉં। કેમ પપ્પાને? અરે, ટુર્નામેન્ટના મુખ્ય પ્રોજેક્ટ તો મારા પપ્પા જ છે ને। 3 જાન્યુઆરી 2022 થી 15-18 વર્ષની આયુ ધરાવતા બાળકો માટે અલાયદા રસીકરણ કેન્દ્રો શરૂ થઈ ગયા છે અને એના માટે કોઈન પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે। વર્ષ 2007 પહેલા જન્મેલા આપના સંતાનો કે જેઓ 15-18 વર્ષની વય જૂથ ધરાવે છે, તેવા વાલીઓને ખાસ વિનંતી કે સરકારશ્રીની આ વિશેષ રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસીનો ડોઝ અચૂક અપાવે, આપના બાળકને સુપરમેન બનાવો, સુપર સ્પ્રેડર નહીં। YouTube પર જાઓ અને અમારી ચેનલ satyade.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।